રામ દર્શન માટે ભગવાન રામજી ઉભા થઈને એક બાજુ ગયા છે કે સ્ત્રીઓને કદાચ જાનકીજીને મળવું હોય તો મળી લે, એટલે ભગવાન એક બાજુ, ત્યાં પુરુષો બેઠા છે. સ્ત્રીઓ આવી સીતાજીને પ્રશ્ન કરે છે. પહેલો વહેલો પ્રશ્ન કે બે પુરુષ છે એમાંથી એ બંને તમને શું થાય? જાનકીજી બોલ્યા છે કે ગૌરવર્ણના જે દેખાય છે મારા પ્રિય ધીરજી છે, અને થોડી લાજ કાઢી એવું તુલસીદાસજીએ લખ્યું અને બતાવ્યું કે શ્યામ વર્ણ વાળા મારા પતિદેવ રામજી છે, પરિચય આપ્યો. વિલી સ્ત્રીઓ આનંદિત થઈ, પણ તુલસીજી લખે છે કે અફસોસ બહુ કરે છે કે વિધાતા તારે આ ત્રણેયને વનવાસ નહોતો આપવો, અને જો વનવાસ જ આપવો તો આના ચરણ આવા સુંદર શા માટે બનાવ્યા? તારે આને વનવાસ આપવો તો આ ત્રણેય જણ કંદમૂળ ફળ ખાતા હોય તો તારે 56 ભોગ બનાવવા નહોતા, કારણ કે આ પૂજની છે એ કંદમૂળ ફળ ખાય અને તે 56 ભોગ બનાવ્યા. હે વિધાત, તારે આવા રાજમહેલો નહોતા બનાવવા જો આ ત્રણેયને વનવાસ આપવો તો. એક સખી બહુ સરસ બોલી કે એ રાખી સખી આંખી ને માહી, આ સાંવરો આંખમાં રાખવા જેવો છે, દિલમાં રાખવા જેવા છે આ ત્રણેય, કારણ આ લૌકિક નથી, આ તો કોઈ ઉપરથી ઉતરીને આવ્યા હોય એવું અમને લાગે છે. રાખી સખી આંખી ને માહી. તમામ સખીઓ ભીલની સ્ત્રીઓ અલગ અલગ વાતો કરવા લાગી છે. એ રાખી સખી, હે સખી આંખી ને માહી, એ રાખી સખી આંખી માહી. શ્રી રામ જય રામ, જય જય રામ, શ્રી રામ જય રામ, જય જય રામ. શ્રી આ ભગવાન તો આંખમાં રાખવા જેવા છે, તો બીજી સખી કેવા લાગી? હે વિધાતા સાંભળ, જો જગદીશ ઇન્હાઈ બનુ દીન્હા. શ્રી રામ જય રામ, જય જય રામ. અમે તને આજે ફરિયાદ કરીએ છીએ કે આ ત્રણેય જણા વનને લાયક નહોતા, અને કદાચ માની લે વનવાસ આપ્યો તો. કસન સુમન મય મારગુ કિન્હા, ફૂલવાળો રસ્તો કેમ બનાવ્યો નહીં? કુશકંટક વાળો શા માટે બનાવ્યો? એ સખી, બીજી સ્ત્રી કેવા લાગી? આપણે કામ કરી આને આશીર્વાદ આપીએ, અને આશીર્વાદ કોઈ પણ આપી શકે. અંતઃકરણમાંથી જ્યારે નીકળી જાય ત્યારે શ્રી રામ જય રામ, જય જય રામ, શ્રી રામ જય રામ, જય જય રામ, શ્રી રામ જય રામ, જય જય રામ, શ્રી રામ જય રામ, જય શ્રી રામ જય રામ, જય જય રામ, શ્રી રામ જય રામ, જય જય રામ, શ્રી રામ જય રામ, જય જય રામ. રામચંદ્ર ભગવાન. પુરુષ વનની યોગ્ય નથી ઠૂકવા, પણ આગળ લખાયું કે ભીલ સ્ત્રીઓ આશીર્વાદ આપે છે કે હે જાનકીજી,
જ્યાં સુધી ગંગા અને યમુનાની ધારા વહેતી રહેશે ત્યાં સુધી તમારું સૌભાગ્ય અવિચળ રહેશે. આશીર્વાદ અંદરથી નીકળે, ઓટોમેટિક જે અપાઈ જાય, એકાએક કોઈ પ્રસન્ન થઈ જાય તો એ આશીર્વાદ સફળ થાય. વન, નદી, પહાડ, ઝરણા આ બધાને પાવન કરતા પરમાત્મા આગળ જાય છે. પક્ષીઓ કૃતાર્થ થવા લાગ્યા, દર્શન કર્યું. પણ તુલસીદાસજી લખી નાખ્યું કે ભરદ્વાજ ઋષિના આશ્રમે પ્રભુ પધારે, જેની સાધના પાકે ત્યાં હરિ સામેથી જાય, ભગવાનને ગોતવા નથી પડતા. ભરદ્વાજજી એવા ભક્ત છે. અષ્ટ સિદ્ધિ નવ નિધિ જે ધારે ઈ કરી શકે આ ઋષિ. પણ ભગવાનને જોયા અને બોલ્યા જ કે આજે મારા તમામ તીર્થનું ફળ મને મળી ગયું. મેં વ્રત કર્યા, જપ કર્યા, સાધના કરી. હે હરિ, એક હારે આપે મને ફળ આપ્યું. ભગવાન જ્યાં જાય ને ત્યાં બધાને દર્શન આપે. કંદ મૂળ ફળ આરોગ્યા. હવે ભગવાન બોલી ગયા, માંગો માંગો, શું આપો. જેણે જેણે ભક્તોએ માગીને એને ચરણ કમળની ભક્તિ લગભગ માંગી છે. હે હરિ, અબ કરી કૃપા દેવું બર એહો, તો નીચ પદ સરસી સહજ સ્નેહો. તમારા ચરણ કમળમાં એવી પ્રીતિ થાય, એવી કૃપા અમારા ઉપર કરજો. ભરદ્વાજજીને વરદાન આપ્યું છે અને હવે વાલ્મીકી ઋષિના આશ્રમમાં જાય છે. દેખત બન શેલ શેલ સુહાયે, કાનપુરથી 35 કે 50 કિલોમીટર બિઠુર આવેલું છે. ત્યાં ગંગાજીના કાંઠે હાલમાં જે ગયા હોય એને ખ્યાલ હશે કે વાલ્મીકી આશ્રમ ત્યાં આવેલો છે. બહુ વિશાળ વડલાનું ઝાડ છે જ્યાં લવકુશને ભગવાન વાલ્મીકી ઋષિએ આ રામાયણ શીખવેલી. શુક્રતાલમાં દિલ્હી જાઓ તો ત્યાં મોટું વડલાનું ઝાડ જ્યાં પરીક્ષિત રાજાએ ભાગવતજીની કથા સાંભળી હતી. રામકથા હોય તો એ વટવૃક્ષ નીચે જ વડલાનું ઝાડ, અને રામકથા લઈ લ્યો તો એ વડલાનું ઝાડ. આપણને બતાવ્યું કે ગમે એટલી સાધના કરો પણ ભરોસો વિશ્વાસ નહીં હોય તો તમારી સાધના અધૂરી રહી જશે. વડલાને કોઈ કાપે તો બીજો વડલો ઊભો થાય, કારણ કે એમાંથી કેટલી વડવાઈઓ નીકળે છે. એમ વ્યક્તિનો ભરોસો વટ વૃક્ષ જેવો હોવો જોઈએ, વડલા જેવો. કે કદાચને સમય આવશે તો મારા ભગવાન પોતે ડૂબી જશે, મને તો તારશે જ એવો ભરોસો. ભલે ને પછી ભાંગી પડે બ્રહ્માંડ રે, મેરું ડગે પણ જેના મનડા કોઈ ના ડગે. નરસિંહ મહેતાની પેઢી નો રહી પણ મારે એક તમારો આધાર. શામળા ગીરથારી ગરથ તો ગોપી ચંદન આ તુલસી હે વડોહાર, પણ સાચું ઘરેણું તો મારે શામળો કે મારે દોલત માં જાંજ પકાજે રે શામળા ગીરીધારી. એ મારે દોલત માં જાંજ પખાત રે શ
શ્યામલા ગીરધારે મારે હું ને સ્વીકારો મહારાજ રે શ્યામલા મારે એક તમારો આધાર રે શ્યામલા ગીરધારે એવા નરસિંહ મહેતા જેણે મારે એક તમારો આધાર રે એક તમારો આધાર સનો તોર્યો બહુ ધીમો થઈ જાય છે. અહીંયા માંગવાનું કહ્યું, ભરદ્વાજજીએ માંગણી કરી કે હે નાથ, આપના ચરણ કમળમાં દ્રઢ પ્રીતિ થાય એવી મારા પર કૃપા કરજો. નદીને, વનને, પહાડને, ઝરણાને પવિત્ર કરતા વાલ્મીકી ઋષિના આશ્રમમાં પ્રભુ પધાર્યા. વાલ્મીકીમાં આનંદ ભારી સાંભળ્યું, રામ લખન વૈદેહી તમારે ત્યાં પધારી રહ્યા છે. ઓહો, મંગલ મૂર્તિ નયન નિહારી હર્ષિત થયા, દંડવત કર્યા, પ્રણામ કર્યા, કંદ મૂળ ફળ આરોગ્યા. અને હવે ભગવાન એવું પૂછે છે કે હે ઋષિવર, હું ક્યાં રહું? ભગવાનને એમ કે આ મને કઈ ઓળખતા નહીં હોય, પણ પેલાના ઋષિઓની સાધના જેવી હતી કે ઓળખી જતા હતા. કે હે ઋષિવર, તમે ભગવાનને કે તમે મને ભ્રાંતિમાં નાખો છો, મને માયામાં નાખો છો, તમને એમ કે આ મને ઓળખતા નથી, હું તમને ઓળખું છું, આપ મને પૂછો છો હું ક્યાં રહું, તો મને એવું બતાવો ક્યાં તમે નથી. હરિ વ્યાપક સર્વત્ર સમાના, પ્રભુ આપ બધે જ છો. ભગવાન આનંદિત થયા, પણ માની લે હું બધે છું. ત્રણેયની ઓળખાણી આપી દીધી, કોણ છો તમે? તમે રામ છો, શ્રુતિ, સેતુ, પાલક, રામ, તુમ, જગદીશ, માયા, જાનકી. તમે ઈશ્વર છો, તમારા ભાઈ શેષનાગ નો અવતાર છે અને જાનકીજી જગદંબા છે. હું ઓળખું છું તમને, મને ભ્રાંતિમાં નાખવાના પ્રયત્ન નહીં કરો. વાલ્મીકી ઋષિને જોયા અને રામ પતંગિયા પકડવા જાય છે, એટલે ઋષિને એમ થઈ જાય કે આવો ભગવાન થોડોક હોય, પણ જે એક વાર જાણી જાય એ ગમે એવી લીલા કરે તો ઈશ્વરને કોઈ છોડે નહીં. હું ઓળખું છું હરી, તમે કોણ છો? પણ જગતને મારે બતાવવું છે કે રામ ક્યાં રહે, એટલે 14 સ્થાન બતાવ્યા હે કે આટલી આટલી જગ્યાએ ભગવાનનું રહેણાંક છે. પહેલું, જેને ભગવાનની કથામાં બહુ પ્રીતિ હોય, ગમે એટલી કથાઓ સાંભળે છતાં જેને તૃપ્તિ ન થાય, તો માનવાનો આના હૃદયમાં ભગવાનનો વાસ છે. ઘણા નથી કહેતા, બહુ સાંભળી નાખી કથાઓ, તો ઘણી બધી સાંભળી, પણ જ્યાં પ્રેમ હોય ત્યાં કોઈ તૃપ્તિ થાય નહીં. પ્રેમ સાચો એને કહેવાય જ્યાં પ્યાસ બની રહે, લગન લાગે. એક વાર તમે પ્રેમથી કથા સાંભળી હોય તો લગન લાગે જ, એ સાંભળી હજી મારે સાંભળવી જ છે. પ્યાસ બને, તૃપ્તિ કોઈ હોય નહીં. જ્યાં પ્રેમ હોય ત્યાં તૃપ્તિ કેવી?
અતૃપ્તિ જ પ્રીતિની નિશાની છે. ગોપીઓ ભગવાનના દર્શને જતી હતી, એકવાર દર્શન થઈ જાય તો શું કહેતી હતી? બધ થઈ ગયા. એ તો કહેતી હતી દર્શન કરવા જાય સદાડી દાડી. આપણે રોજ મંદિરે જતા હોય ને તો પછી દર્શન ન થાય ને તેથી ચેન પડે નહીં, કારણ કે આપણે આદત છે જ કે રોજ દર્શને જવું જ. જેને કથામાં પ્રીતિ થાય, તુલસીદાસજી દ્રષ્ટાંત આપ્યું કે ગમે એટલી નદીઓ જાય દરિયામાં પણ દરિયો કોઈ તૃપ્ત થતો નથી. એ જ રીતે મારી કથા ગમે એટલી સાંભળે છતાં જેને તૃપ્તિ ન થાય તો માનવાનું કથામાં પ્રીતિ સાચી છે. રામ ટહલ પાંડે નામના એક સંત થઈ ગયા. એની એવી આદત કે ગમે આ કથા હોય એ જાય. આંખે સુરદાસ વિધવા ભાભી સાથે રે, રામ ટહલનો નિયમ રોજ બસ કથા સાંભળવાની, જ્યાં ચાલતી હોય ત્યાં પહોંચે. એક દિવસની વાત છે, જેઠ મહિનાના દિવસો હતા અને એ વખતે ભાભીએ ના પાડી કે દિયરજી આજે ન જાવ તો વધારે સારું, કારણ તમને આંખે દેખાતું નથી અને વરસાદ શરૂ થયો છે. પણ રામ ટહલ પાંડે માન્યા નહીં, એ તો ગયા જ, કુવામાં પડ્યા જ, અંધારું હતું દેખાયું નહીં, પગ લપસ્યો, ભગવાને એને બહાર કાઢ્યા. ને છતાંય એની પ્રીતિ તો બસ કથામાં જ હતી કે હું જલ્દી જાઉં, જલ્દી સાંભળું, કથાના શબ્દો જતા રહેશે. પર શ્યામ તુજે મિલને કા એક કથા બહાના હૈ, દુનિયા વાલે ક્યાં જાણે મેરા રિશ્તા પુરાના હૈ. પરમાત્માની કથા સાંભળવાની પ્રીતિ. શ્યામ તુજે મિલને કા એક કથા બહાના હે, શ્યામ તુજે મિલને કા એક કથા બહાના હે, દુનિયા વાલે પ્રીતિ. એટલે તો ગોપીઓ નવમા મંત્રમાં બોલી કે તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિ ભિરીડિતમ કલ્મશાપહમ શ્રવણ મંગલમ. ભગવાનની કથા મંગળનો નાશ કરે છે, મંગલ જીવનમાં કરે છે. એવી આ કથા જે સાંભળે એના હૃદયમાં રામ વસે એવું લખ્યું તુલસીજીએ. જેને કે શ્રવણ સમુદ્ર સમાના, તો કથા તુમ્હારી સુભગ સરી નાના. ગમે એટલી નદીઓ આવે દરિયો તૃપ્ત ન થાય એ રીતે ભગવાનની કથા સાંભળ્યા પછી જેને એવી પ્રીતિ થાય
હજી કથા સાંભળવી છે તો એના હૃદયમાં રામ વસે, રામને રહેવાનું પહેલું ઠેકાણું આ. જેને કથા ગમે ત્યાં રામ વસે. બીજી જગ્યા કઈ? લોચન ચાતક જીન કરી રાખે, જેની આંખ હરિના દર્શનમાં લાગી જાય, જેમ ટીવીમાં લાગી જાય છે. આટલા વાગે સિરિયલ ચાલુ થાય એટલે એક્ઝેક્ટ બેસી જ ગયા હોય, એટલી સારું આવતું થી મય જોવે, સવાલ લાગે એટલી પ્રીતિ. હરિ દર્શનમાં, સંત દર્શનમાં અથવા કોઈ શાસ્ત્રનું દર્શનમાં જો આપણી આંખ લાગી જાય તો તુલસીદાસજી કહે છે જે વ્યક્તિના દિલમાં રામનો વાસ થાય છે, જેની આંખ દર્શનમાં લાગે, શાસ્ત્રમાં લાગે, ભગવાનમાં લાગે કે સંત દર્શનમાં, ત્યાં હરિ વસે છે. ત્રીજું ઠેકાણું કે ભગવાનને જમાડીને જે જમે, આપણા કુળદેવી, આપણા ઈષ્ટદેવ, આપણા સદગુરુ, આપણા ભગવાન, જેને આપણે માનતા હોય, જ્યાં આપણી શ્રદ્ધા હોય ત્યાં આપણે જે કંઈ આવે તે ભગવાનને ભોજન કરાવીને પછી ભોજન કરીએ તો